અંતરાલ બાદ આપનું સ્વાગત છે. કહેવાય છે કે જ્ઞાન વગરનો મનુષ્ય એ પશુ સમાન છે. જ્ઞાનથી મનુષ્યનું જીવન સફળતાના શિખરો સર કરે છે, પોતાની દરેક મહત્વકાંક્ષાઓને સંતોષે છે. જ્યારે અજ્ઞાનથી મનુષ્યનું પતન થાય છે ત્યારે જો વિદ્યાર્થી વિદ્યાભ્યાસમાં નબળો હોય તો કયા ઉપાય કરવાથી વિદ્યાર્થી બનશે તેજસ્વી, શું છે વિદ્યા પ્રાપ્તિના ઉપાય, આવો જાણીએ ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા પાસેથી. જય શ્રી ગણેશ. ડોક્ટર મહેન્દ્ર પંડ્યાના સૌ દર્શક મિત્રોને જય ગણેશ. ભક્તિરસનો કાર્યક્રમ એટલે સામાન્ય રીતે ધર્મ આધ્યાત્મિકતા અને જ્ઞાનનું એક વિશાળ મોટું ભાણું, જેને જે ઈચ્છા પડે તે ખાય. ઘણી વખત આધ્યાત્મિકતાની રૂચિવાળા માટે ધર્મ અને જ્ઞાનની ઉપાસના જોવા મળે છે. ભક્તિમાં જેને રસ હોય, મંદિરના દર્શનોમાં જેને રસ હોય, નવા નવા મંદિરોના દર્શનનો લાભ મળે છે. જ્ઞાનમાં જેને રસ હોય, જ્ઞાન પીરસાય છે, અને ધર્મ અને આધ્યાત્મિકતાને એક સાથે વણી લેવામાં આવે છે, એનું બીજું નામ છે ભક્તિરસ. તો આ ભક્તિરસ કાર્યક્રમ જ્યારે આપ જોઈ રહ્યા છો ત્યારે આજે જે આપણે વાત કરવી છે એ વિદ્યાની વાત કરવી છે. તો શાસ્ત્રમાં એવું લખ્યું છે કે વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ, બધા ધનની અંદર, ગૌધન ગજધન અશ્વધન ઓર રતન ધન ખાણ ઓર ઇસમે મિલે સંતોષ ધન તો સબ ધન ધૂરી સમાન, એવું લખ્યું છે. તો આ સંતોષરૂપી ધન જે છે એ પણ ધન માનવામાં આવે છે. એક સમય એવો હતો કે અશ્વ એટલે કે હાથીઓ ઘોડાને ધન માનવામાં આવતું હતું, ગજ કે હાથીઓને ધન માનવામાં આવતું હતું, પશુઓને ધન માનવામાં આવતું હતું. પણ આજકાલ જમાનો બદલાઈ ગયો છે, આજકાલ ધનની વ્યાખ્યા બદલાઈ ગઈ છે, આજકાલ વૈભવની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. તો આવા સમયે બધી જ વસ્તુઓને પ્રાપ્ત કરવા માટે શું જોઈએ, તો કે વિદ્યા જોઈએ, બુદ્ધિ જોઈએ, કુશળતા જોઈએ. તો વિદ્યા બુદ્ધિ અને કુશળતા ક્યાંથી મળે છે, તો નાનપણથી બાળકને અભ્યાસ માટે સ્કૂલમાં મૂકવામાં આવે છે, બાલમંદિરમાં મૂકવામાં આવે, બાલમંદિરમાં પછી સ્કૂલમાં જાય, પ્રાઇમરી બેઝ પૂરો કરી અને માધ્યમિકમાં જાય, માધ્યમિક પૂરું કરી ઉચ્ચતર માધ્યમિક જાય અને પછી ઉચ્ચતર ડિગ્રી માટે ક્યાંક ને ક્યાંક આગળ પ્રવેશ કરતો જ હોય છે. તો આવો વિદ્યાર્થી જયારે નબળો પડતો હોય ત્યારે શું સમજવું, જે કઈ ક્ષેત્રમાં એને મૂક્યો છે, એન્જિનિયરિંગ ક્ષેત્રમાં મૂકેલા છોકરાઓને ક્યારેક ક્યારેક આગળ જતા તકલીફો થતી જોવા મળી છે 12મા ધોરણ પછી, જેને સ્વીકારવું છે, કંઈક ને સ્વીકારી લીધું છે કંઈક કોઈના કહેવાથી, અને આવા સમય અભ્યાસની અંદર જયારે અગવડતો પડતી હોય ત્યારે જ્યોતિષના માધ્યમથી પણ આપણે સારી રીતે માર્ગદર્શન મેળવી શકીએ છીએ. તો આવી રીતે નચોર હાર્યમ નચરાજ હાર્યમ ન ભાતૃભાજ્યમ નચ ભારકારી વ્યય કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. વિદ્યાધનને સર્વધનમાં શ્રેષ્ઠ એટલા માટે માનવામાં આવે છે કે જેને ક્યારેય ચોર ચોરી કરી શકતો નથી, તમારી પાસે જે તમારું જ છે. નચોર હાર્યમ નચરાજ હાર્યમ, બીજું બધું કમાવો તો કર આપવો પડે, ટેક્સ ભરવો પડે, પણ આ વિદ્યાધન એવું ધન છે કે જેમાં રાજાઓ પણ ક્યારેય કર માંગી શકતા નથી. નચરાજ હાર્યમ ન ભાતૃભાજ્યમ, ભાઈઓ કારે ભાગ પડાવી શકતા નથી. નચ ભારકારી, ગમે એટલી વધે વિદ્યા અને છતાંય ભારકારક નથી બનતી, એ ભારરૂપ નથી બનતી, કારણ કે નચોર હાર્યમ નચરાજ હાર્યમ ન ભાતૃભાજ્યમ નચ ભારકારી, અને જેમ જેમ ખર્ચો, જેમ જેમ એનો ઉપયોગ કરો, જેમ જેમ એને વાપરો, એમ એમ એ વધે. આ જ વિદ્યાધન છે. નચોર હાર્યમ નચરાજ હાર્યમ ન ભાતૃભાજ્યમ નચ ભારકારી વ્યય કૃતે અને વર્ધત એવ નિત્યમ. આ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ, વિદ્યા પ્રાપ્તિ માટે વિદ્યાર્થીઓએ કયા પ્રકારના ઉપાયો કરવા જોઈએ. ઘણી વખત મારી ગાડી જો વધારે ન ચાલતી હોય અને મારી ગાડીનું એન્જિન અમુક ઓછા સીસીનું હોય તો મારે શું કરવું જોઈએ, કોઈ સારી સીસીનું એન્જિન હોય એની સાથે મારી ગાડી બાંધી દો તો મારી ગાડી પૂર ઝડપે દોડે કે ના દોડે. વસ્તુ સ્થિતિ એ છે કે મારી પાસે જયારે જ્ઞાન નથી, મારી પાસે જયારે કામની પદ્ધતિ નથી, મારી પાસે જયારે જન્મકુંડલીના ગ્રહોનું બળ નથી તો મારે શું કરવું જોઈએ. તો આવા સમય લખ્યું છે શ્રીકામ સિદ્ધિકામો વા ગ્રહ યજ્ઞમ સમાચરે, કોઈ પણ ગ્રહોની પૂજા અવશ્ય કરવાથી સારા પરિણામોની પ્રાપ્તિ કરાવડાવે છે. પ્રથમ તો જુઓ તમે કે તમારી જન્મકુંડલીમાં બુધ, તો બુધ જ્યાં નબળો પડેલો હોય તો સમજી લો વિદ્યા પ્રાપ્તિમાં ક્યાંક ને ક્યાંક અડચણ દેખાય. વાણીની અંદર કાંકે ગંધ તો ઘણું બધું પડ્યું છે, બહાર નીકળે નહીં. ઘણી વખત હાથમાં પેન લઈએ ત્યારે ખબર પડે કે આ તો આવડતું જ નથી, અને ઘણી વખત પેન હાથમાં આવતા ખબર પડી જાય કે આ તો મને આવડે છે, આ તો મને. તો આ એક બુદ્ધિ બે રીતે કેવી કામ કરી શકે, ત્યારે શાસ્ત્ર કહે છે કે બુદ્ધિ કર્માનુસારણી, બુદ્ધિ તમારા કર્મના આધારે કામ કરે. મતલબ કે તમારા ગ્રહો સારા હોય તો એ સમય દરમિયાન તમે સારું સારું વાંચી શકો છો, એ અભ્યાસને સારો ઉતારી શકો છો, અને જ્યારે પરીક્ષા આવે ત્યારે પરીક્ષાલક્ષી કાર્યની અંદર તમે તમારા બુદ્ધિનો તમારા આવડતનો ઉપયોગ કરી અને સારું લખીને સારા માર્ક્સ મેળવી શકો છો. આ બધી વસ્તુ આપણને ગ્રહોના આધારે ખબર પડી જાય. માટે જ કુંડળીની અંદર બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ બુદ્ધિદાતા વરપ્રદ, બુદ્ધિનો દાતા ભગવાન બુધને માનવામાં આવેલો છે. તો બુધ કુંડળીની અંદર જો પાવરફુલ હશે તો ચોક્કસ તમને સારી સફળતા મળશે. અને એમાંય જો સૂર્યની આગળ પાછળ બુધ જે રહેલો છે, એ બુધ હંમેશા સૂર્યથી જો કંસાત્મક દ્રષ્ટિએ આગળ હશે, જે જાણકાર જ્યોતિષીઓને આ વસ્તુની ખબર પડી જાય કે બુધ જેટલો સૂર્યથી આગળ હોય એટલો માણસ બોલવામાં હોશિયાર, ચપળ, બુદ્ધિલક્ષી કાર્યોમાં આગળ વધીને કામ કરવાવાળો બને. તો મતલબ કુંડળીમાં રહેલો બુધ તમને શુદ્ધત્વની પ્રાપ્તિ કરાવડાવે છે અભ્યાસની અંદર. બીજી વસ્તુ,
શનિ મહારાજ ની વાત કરી લ્યો તો શનિ મહારાજ જયારે બુધ સાથે યુતિમાં હોય ત્યારે મોટા ભાગે આવા વ્યક્તિઓ બોલવામાં પણ શિથિલ હોય છે, કામ કરવામાં પણ શિથિલ હોય છે. મોટા ભાગે સવારમાં 9-10 કે 11 વાગે ઉઠતા વિદ્યાર્થીઓને જોયા છે, એની કુંડલીમાં બુધ બને ત્યાં સુધી, રાહુ સાથે બુધ બને ત્યાં સુધી શનિ સાથે જોડાય જોવા મળે છે. તો એનો મતલબ એવો થાય કે આવા માણસો આળસુ પ્રકૃતિના તમને જોવા મળે. ક્યારેક ક્યારેક આ બુધ પાપાક્રાંત બની ગયેલો હોય ત્યારે પણ માણસ આળસુ અને શિથિલ બને. તો આવા સમયે સુખની ઈચ્છાવાળા વ્યક્તિઓએ વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ અને વિદ્યાની ઈચ્છાવાળાએ સુખનો ત્યાગ કરવો જોઈએ. 4-5-6-7 એટીકેટી આવે અને પછી રૂડો પાસ થાય એનો મતલબ શું? મતલબ કે વિદ્યા પ્રાપ્તિ માટે કરેલી મહેનત સારી સફળતા ત્યારે જ આપે છે જ્યારે કર્મ ચોખ્ખું હોય, અને કર્મ ચોખ્ખું કરવાનું ગણિત ત્યારે સમજાય છે જ્યારે જન્મકુંડળી આપણી પાસે શુદ્ધ હોય. જન્મકુંડળી અંદર રહેલો બુધ હંમેશા શુદ્ધત્વની પ્રાપ્તિ કરાવડાવે છે, જન્મકુંડળીમાં રહેલો ગુરુ હંમેશા શ્રેષ્ઠત્વ આપે છે. કારણ કે બધાની સાથે સાથે ચાલવું છે કે બધાથી અલગ ચાલવું છે? જો બધાની સાથે સાથે ઘેટા બકરાની જેમ ચાલવું હોય તો કોઈ સવાલ નથી, કઈ કુંડળી મુંડળી જોવાની જરૂર નહીં. પણ તમારે બધાથી અલગ જીવવું છે, બધાથી અલગ પોતાનો ચીલો ચાતરવો છે, બધા કરતા અલગ પોતાના જીવનને બનાવવું છે, તો એના માટે કુંડળીમાં જોઈ લેજો. જો તમારો ગુરુ પાવરફુલ હશે, કારણ કે દેવમંત્રી વિશાલાક્ષ સર્વ કાર્ય હિતે રતઃ અનેક શિષ્ય સંયુક્તમ પીડા મરતું મે ગુરુ. દેવમંત્રી મતલબ દેવતાઓ જે વિચારે છે, આવી વિચાર શક્તિ જેની હોય, વિશાલાક્ષ જેની મોટી દ્રષ્ટિ હોય. ઘણી વખત માણસ એવું છે કે આટલું ભણી લઉં એટલે ચાલશે, આટલું ગોખી લઉં એટલે ચાલશે, પરીક્ષા આપવા બેસે ત્યારે ખબર પડે કે આજે મેં ગોખ્યું તો આવ્યું જ નહીં. એનો મતલબ કે વિશાળ દ્રષ્ટિ હોવી જોઈએ, બધી જ વસ્તુઓનું જ્ઞાન હોવું જોઈએ, અને સર્વ કાર્ય હિતે રતા પોતાના જ નહીં બીજાના કામમાં પણ જેને રૂચિ હોય, પરોપકારમાં પણ જેની વૃત્તિ સતેજ બનતી હોય, એવો વ્યક્તિ ગુરુતા પ્રાપ્ત કરે છે, મતલબ કે મોટાઈ મેળવે છે. તો વિદ્યાર્થી હંમેશા મોટાઈ મેળવવી જોઈએ. અને એટલા માટે લખ્યું છે કે અનેક શિષ્ય સંયુક્ત, એકલો ન બેઠો હોય ક્યારેય, જ્યારે પણ વાંચવાનું હોય, જ્યારે પણ કંઈ શીખવાનું હોય ત્યારે ટોળામાં બેઠો હોય, અને ટોળામાં બેઠેલો વિદ્યાર્થી સારામાં સારું શીખી લેતો હોય છે. કારણ કે જૂથ જ્યાં હોય, જૂથ અને ટોળું તર્કશાસ્ત્રની અંદર બે વિચારો બતાવવામાં આવેલા છે. એક જૂથ છે, એક ટોળું છે. જૂથને પોતાના સ્વતંત્ર વ્યક્તિગત વિચારો છે, ટોળાને વ્યક્તિગત વિચારો હોતા નથી, એ હૈસો હૈસો હોય છે. આવા સમયે જૂથમાં બેસી અને વિદ્યાર્થી જો વાંચન કરે તો એનું વાંચન સુધરે છે, આવું આપણું શાસ્ત્ર કહે છે. તો શાસ્ત્રને સારું કરવા માટે, ગ્રહોની આપત્તિમાંથી બચવા માટે હંમેશા આપણે ગ્રહોની પૂજા કરતા હોઈએ છીએ, પણ સાથે સાથે વિદ્યાર્થીઓએ પોતાના સુખનો ત્યાગ કરવો પડે. ઘણી વખત સારો મોબાઈલ હોય એટલે વ્યક્તિ તમે જુઓ તો અડધી રાત સુધી ઓનલાઈન તમને જોવા મળે. હવે ભણવાની વાત એક બાજુ રહે અને ફેસબુક અને વોટ્સએપ દ્વારા પોતાના, હવે એ બધું કરવાનું છે, આખી જિંદગી પડી છે. જે વ્યક્તિ 5 વર્ષ ખૂબ જ સારી મહેનત કરે છે એ આખી જિંદગી આરામ કરે છે. જે વ્યક્તિ 5 વર્ષ વિદ્યાર્થી અવસ્થાની અંદર સારી મહેનત કરે છે એ આખી જિંદગી આરામ કરે છે, અને જે વ્યક્તિ આ 5 વર્ષ આરામ કરે છે આખી જિંદગી એને મહેનત કરવી પડે છે. હવે સારું અને નઠારું એ વિદ્યાર્થીઓ પોતાની પાસે રાખવાનું. પણ મારે આજે તમને કહેવું છે કે જન્મકુંડળીમાં રહેલા ગ્રહો જ્યારે નિર્બળ હોય ત્યારે શું કરવું જોઈએ? તો કે સરસ્વતીની ઉપાસના વિદ્યા પ્રાપ્તિ માટે શ્રેષ્ઠત્વ આપવાવાળી. સરસ્વતીની ઉપાસના કરવી એ ખૂબ જ આવકારદાયક છે. શું કામ? કે માં સરસ્વતી વિદ્યામ દેવી સરસ્વતી, વિદ્યાની દેવી માં સરસ્વતી છે, અને વરદે વરદાન આપે છે, કામરૂપિણી કહેતા મનોહર છે. વિદ્યામ દેવી સરસ્વતી વરદે કામરૂપિણી. કોઈ પણ અભ્યાસ કરવા જ્યારે આપ બેસીએ ત્યારે હંમેશા સરસ્વતીની ઉપાસના કરવી જોઈએ. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખજો મિત્રો, ઘણી વખત વિદ્યાર્થીઓ પોતાના બેડરૂમની અંદર બેડની ઉપર બેસીને વાંચતા હોય છે. રાત્રિ દરમિયાન તમે જ્યારે સૂતો ત્યારે વાઇબ્રેશન બેડની અંદર તમારા વેરાય કે ના વેરાય? હવે આવા સમય રાત્રિ દરમિયાન તો આળસ જ હોય, શિથિલતા જ હોય બેડરૂમમાં સૂતા હોઈએ એટલે, અને એ શિથિલતાવાળા જે વાઇબ્રેશન બેડરૂમની અંદર હોય એ બેડરૂમ અંદર પાછો વીરો વાંચવા બેસે, પછી તો એને ઊંઘ જ આવે ને. ઊંઘ ના આવે એટલે ટીવી જોશે, ટીવી ના જોશે તો મોબાઈલ જોશે, પણ વાંચવામાં ધ્યાન નહીં લાગે. શું કામ? કે બેડરૂમમાં બેસી અને વિદ્યાર્થી જ્યારે વાંચન કરતો હોય ત્યારે સમજી લેવાનું એની વાંચનની વૃત્તિ અડધી થઈ જતી હોય છે. આવા સમયે ઘરની અંદર એક એવો રૂમ રાખવામાં આવે, ઘરની અંદર એક એવી વ્યવસ્થા રાખવામાં આવે કે જ્યાં કશું જ ન હોય, ફક્ત અને ફક્ત વિદ્યા પ્રાપ્તિ માટેના પ્રયત્ન એને સફળતા અપાવે. તો એક વસ્તુ આ. બીજું, એવી જગ્યાએ જ્યાં ઘર આપણું હોવું જોઈએ, એવી જગ્યાએ જ્યાં આપણી વ્યવસ્થા વાંચવાની હોવી જોઈએ કે જ્યાં સૂર્યનો પ્રકાશ સવારમાં સીધો આવતો હોય. સવારનો સૂર્યનો પ્રકાશ હંમેશા વિદ્યા પ્રાપ્તિ માટે ખૂબ જ ઉજ્જવળ માનવામાં આવે છે. તો આવા સવારના સૂર્યના કિરણો જે ઘરમાં રહેલાતા હોય એ ઘરમાં વિદ્યાર્થીઓને સારું સુખ પણ મળે, શરીર સુખ પણ મળે, મનની શાંતિ પણ મળે, અને વિદ્યામાં એની સારી સુખાકારીની પણ પ્રાપ્તિ થાય. વિદ્યાર્થી જે ઘરની અંદર બેસીને વાંચતો હોય બને ત્યાં સુધી એના પડદા સફેદ રાખવા, લીલા કલરના, પીળા કલરના કે લાલ કલરના પડદાઓ બને ત્યાં સુધી ન રાખવા. કારણ કે લાલ કલરના પડદા રાખવાથી મન એનું ડાયવર્ટ થઈ જાય છે, લીલા કલરના પડદા રાખવાથી મન કામુકતામાં પ્રવેશ થાય છે, અને પીળા કલરના પડદા રાખવાથી ક્યાંક ને ક્યાંક વિચલિત મન ક્યાંક ને ક્યાંક બીજી જગ્યાએ લાગી જાય છે, જેના કારણે અભ્યાસમાં ધ્યાન આપી શકતો નથી. તો આ પ્રમાણે કલરનું પણ, કલર થેરેપીનું પણ ધ્યાન રાખવું પડશે. શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ, મતલબ શ્વેત વસ્ત્ર દ્વારા પડદા જે હશે તો ચોક્કસ એની વિદ્યા પ્રાપ્તિમાં સારી સફળતા અપાવશે.
માટે જ આપણે માં સરસ્વતીને સફેદ વસ્ત્ર અર્પણ કરીએ છીએ. બહુ નાની નાની વાતો છે આપણા ઋષિઓએ આપેલી, પણ આ વાગોળવા જેવી વાતો છે. તો એ પ્રમાણે સરસ્વતીની આવાહન જેને કરવાનું છે, વિદ્યાનું આવાહન કરવાનું છે, બને ત્યાં સુધી કર્ટન અને પડદાઓ બધા બને ત્યાં સુધી સફેદ રાખવા ખૂબ જ જરૂરી છે. દિશાની જો વાત કરવામાં આવે તો બે દિશામાં બેસીને વિદ્યાર્થી વાંચે તો એને ખૂબ જ સારી સફળતા મળે. કાં તો પૂર્વ દિશામાં બેસે તો એને વિદ્યા પ્રાપ્તિમાં સારી સફળતા મળે, અને કાં તો ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસે તો વિદ્યા પ્રાપ્તિ માટે એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો બે દિશાઓનું પણ ખૂબ જ ધ્યાન રાખવાનું છે. બને ત્યાં સુધી પલાઠી વાળીને જો વાંચવા બેસશે તો એને ખૂબ જ સારું રહેશે. ઘણી વખત આપણે ટેબલ ખુરશી પરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પગ આપણા અડધા વડેલા હોય છે, અને એના કારણે આખું બ્લડ સર્ક્યુલેશન છે એ પગના નખથી માંડી અને માથાની ચોટી સુધી એ લોહીનું પરિભ્રમણ કરવાનું રહે છે. મતલબ હૃદયને બહુ જ મહેનત પડે છે. આવા સમયે પલાઠી વાળીને બેસીએ એટલે ડૂટીના ઉપરના ભાગની અંદર જ બ્લડ સર્ક્યુલેશન ચાલુ રહે, નીચેના ભાગમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થાય અને એના કારણે હૃદયને મહેનત ઓછી પડે અને એ જે લોહીનું પરિભ્રમણ મગજ સુધી પહોંચે તો પણ યાદ રહે. અને એટલા માટે જ આપણા શાસ્ત્રમાં પદ્માસનનો તો બહુ જ મહિમા બતાવવામાં આવેલો છે. આસનોની અંદર પદ્માસન એ શ્રેષ્ઠ આસન માનવામાં આવે છે. જે પ્રમાણે ભોજન પછી વજ્રાસન કરીએ છીએ જેના કારણે શરીરમાં રહેલો જે કાચો જે મળ છે એ પાકી જાય, એ જ રીતે અહીંયા વજ્રાસનની સાથે સાથે જો અલગ અલગ પ્રકારના ઘણા બધા આસનો છે, પણ શાંતિથી સાદી રીતે પલાઠી વાળીને બેસીએ તો પણ વાંધો નહીં. પણ બને ત્યાં સુધી પલાઠી વાળીને વાંચવા બેસવાવાળો વિદ્યાર્થી એ ઝડપથી એને યાદ રહી જાય. આજ પણ તમે પાઠશાળાઓમાં જોજો, સંસ્કૃત પાઠશાળાઓ જ્યાં ચાલતી હોય ને એ મોટાભાગે વિદ્યાર્થીઓ બેસીને પલાઠી વાળીને વાંચતા હોય છે, અને અઘરામાં અઘરા શ્લોકો એ સરળતાથી ગોખી શકે છે. એનું મૂળ કારણ એક શિક્ષકોની તાદાત્મ્યતા, અભ્યાસ પ્રત્યેની રૂચિ, અને જે કંઈ બેસે છે એ પ્રમાણે પદ્માસન વાળીને બેસે છે અથવા તો પલાઠી વાળીને બેસે છે એટલે એની વિદ્યાની રૂચિ વધે છે અને એનું કાર્ય સફળ થાય છે. આપણા શાસ્ત્રની આ મર્યાદાને પણ જો ધ્યાનમાં રાખવામાં આવે તો ખૂબ જ સારી સફળતા મળે. દેવી દેવતાઓની ઉપાસના કરવાની જો વાત હોય તો 1.5 ફૂટનો કોઈ પણ માતાજીનો સરસ્વતીનો ફોટો, 1.5 ફૂટનો બહુ મોટો ફોટો નહીં રાખવો, 1.5 ફૂટનો ફોટો રાખવામાં આવે. એ 1.5 ફૂટનો ફોટો પોતે જ્યાં વાંચવા બેઠા છે એની સન્મુખ રાખવામાં આવે, અને સન્મુખ રાખ્યા અને વાંચવા જ્યારે વિદ્યાર્થી બેસે, કોઈ પણ દીકરી હોય દીકરો હોય કોઈ પણ વાંચવા બેસે ત્યારે માં સરસ્વતીની સામે મુખ રાખી અને વાંચતા પહેલા માં સરસ્વતીની યાદ કરે. યાદ એવી સર્વભૂતેશુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બુદ્ધિરૂપામાં ભગવતી સરસ્વતી તને એટલા માટે નમન કરું છું કે મારી બુદ્ધિને તું દીક્ષિત બનાવ. તો આ પ્રમાણે સરસ્વતીની ઉપાસના શ્રેષ્ઠત્વ આપવાવાળી છે. જ્યારે કોઈ પણ વસ્તુ યાદ ન રહે ત્યારે એક વસ્તુને ચોક્કસ તમારે ધ્યાનમાં રાખવી, પહેલી જે આંગળી છે એ ગુરુની આંગળી છે, કારણ કે અહીંયા ગુરુનો માઉન્ટ ગુરુનો પહાડ આવેલો છે. તો પહેલી આંગળી ઈચ્છા શક્તિ એટલે અંગૂઠો, અંગૂઠાને ઈચ્છા શક્તિ વડે દબાવો. આ પ્રમાણે દબાવ્યા પછી આ બની ગઈ જ્ઞાન મુદ્રા, અને જ્ઞાન મુદ્રા બનાવ્યા પછી એક જ સુંદર મજાનો એક શ્લોક છે, એ શ્લોકનો જો પાઠ કરવામાં આવે, મંત્રનો પાઠ કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતા મળે. શ્લોકની જો વાત કરવામાં આવે તો યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્રામૃતા યા વીણા વર દંડ મંડિત કરા યા શ્વેત પદ્માસનમ યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુધીર દેવૈ સદા વંદિતા શામાં પાતુ સરસ્વતી ભગવતી નિઃશય સજાડ્યાં પહા. આ શ્લોક છે. શ્લોક ન કરવો તો મંત્ર કરી શકાય. વિદ્યાં દેવી સરસ્વતી વરદ એકામ રૂપિણી વિદ્યારંભમ કરિષ્યામિ સિદ્ધિર ભવતુ મે સદા. મને સિદ્ધિ આપજે મા વિદ્યાની દેવી શારદા, મને સિદ્ધિ આપજે. આવી પ્રાર્થના માતાજીને કરી પછી અભ્યાસ કરવા બેસીએ ખૂબ જ સારી સફળતા મળે. પણ આ બધા મંત્ર અને શ્લોક થયા, પણ જે પ્રમાણે નરસિંહ મહેતાએ કહ્યું છે કે બીજમાં વૃક્ષ તું અને વૃક્ષમાં બીજ તું, હે નાનકડું બીજ હોય એમાંથી મોટું વૃક્ષ બને, પણ વૃક્ષની અંદર પણ પાછું બીજ જ થાય. એ પ્રમાણે દરેક શાસ્ત્રની અંદર એક બીજ મંત્ર આપવામાં આવે છે, એ બીજ મંત્રનો પણ જાપ કરી શકાય છે. તો બીજ મંત્ર બહુ જ સરળ હોય છે, બહુ નાનો હોય છે, પણ બહુ જ સારા પરિણામો આપતો હોય છે. એવો બીજ મંત્ર જો સરસ્વતીનો વિદ્યા પ્રાપ્તિ માટે જોવામાં આવે, બુદ્ધિ માટે જોવામાં આવે, કળા માટે જોવામાં આવે, જ્ઞાન માટે જોવામાં આવે, કારણ કે બુદ્ધિનો જ્યાં જ્યાં ઉપયોગ થતો હોય, વેપારી વર્ગ વેપારમાં પણ બુદ્ધિનો ઉપયોગ કરશે, મતલબ બુદ્ધિની શક્તિની ત્યાં પણ જરૂર છે. અધિકારી વર્ગ પોતાના મિત્રોને જાળવવા માટે, પોતાના સહ કર્મચારીઓને જાળવવા માટે બુદ્ધિનો ઉપયોગ કરશે, બુદ્ધિ ત્યાં પણ આવે. સારા શિક્ષકને પણ બુદ્ધિની જરૂર છે, પ્રાધ્યાપકને પણ બુદ્ધિની જરૂર છે, સારા વકીલ કે સારા જજને પણ બુદ્ધિની જરૂર છે, સારા ડોક્ટરને પણ બુદ્ધિની જરૂર છે. દરેક ક્ષેત્રની અંદર બુદ્ધિને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તો ફક્ત વિદ્યાર્થીઓ નહીં, કોઈ પણ વ્યક્તિને બુદ્ધિની આકાંક્ષા હોય એવા વ્યક્તિઓ માટે બીજ મંત્ર ખૂબ જ સરસ છે. રીમ એ બીજ મંત્ર છે. વદ વદ વાકવાદિની, વાકવાદિની એટલે સરસ્વતી. રીમ વદ વદ વાકવાદિની બુધજનનીય સ્વાહા. રીમ વદ વદ વાકવાદિની બુધજનનીય સ્વાહા. તો આ મંત્ર અક્ષીર મંત્ર છે. આ મંત્રનો યથાશક્તિ કોઈ જાપ કરે, પાઠ કરે, એની પૂજા કરે, માં સરસ્વતીની આરાધના અને વંદના કરે, ચોક્કસ વિદ્યાર્થીને વિદ્યામાં સારું સફળતા મળે, સુખાર્થીને સારું સુખ મળે, ધંધાર્થીને સારો ધંધો પ્રાપ્ત થાય, પરિવારની પ્રીતિની પ્રાપ્તિ થાય, દરેક કામનાઓની યશની પ્રાપ્તિ થાય, સંસારમાં જે જે કંઈ સુખની અભિવ્યક્તિ છે એ સુખની અભિવ્યક્તિ ભોગવાય અને દરેક કર્મમાં સારો લાભ મળે એવા સરસ્વતીની વંદના. ખાસ કરી જ્યારે આજે બુધવાર છે ત્યારે બુદ્ધિની દેવીમાં સરસ્વતીની ઉપાસના ખૂબ જ કરવી જરૂરી બનતી હોય છે. એવી સુંદર અને મંગલમય કામનાઓ સાથે
આજનો દિવસ સૌ માટે મંગલમય બને એવી કામનાઓ સાથે મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. જય ગણેશ. બસ આ જ રીતે રોજ રોજ ભક્તિ રસમાં આપને જણાવતા રહીશું સનાતન ધર્મશાસ્ત્રોનું સુંદર મહત્વ અને વિવિધ તીર્થોની દર્શન યાત્રા. તો હાલ મને આપશો રજા, પરંતુ આવતીકાલે પણ જોવાનું ચૂકશો નહીં. ધર્મના આધ્યાત્મિક જ્ઞાન સાથે ભક્તિનું મોક્ષદાયી ભાણું પીરસતી અમારી વિશેષ રજૂઆત ભક્તિરસ. નમસ્કાર.